हेलो स्टूडेंट्स, वेलकम टू अलका एकेडमी। फ्रेंड्स, गया लेक्चरनी अंदर अपने भारतीय आर्थिक सर्वेक्षण में फर्स्ट और सेकंड चैप्टर विषय चर्चा करी थी। ये अंतर्गत मित्रों फर्स्ट चैप्टरनी अंदर अपने भारतीय अर्थतंत्र ने कोविड ना कारणे थेल नुकसान प्लस वर्ल्ड इकोनॉमीनी जे कई परिस्थिति रही थी, राइट, 2020 वर्ष दरमियान, एना विषे अपने विगते चर्चा करी थी। ए अंतर्गत मित्रों घनी बधी बाबतो एवी हती के जे एक्जामनी अंदर इम्पोर्टंट हती, राइट, एटले एमां जे कोई आंकड़ाकीय माहिती होय अथवा कोई पण नवो कंसेप्ट होय, बराबर छे, तो ए तमारा माटे प्रिलिम्स अने मेन्स माटे उपयोगी थई पड़शे। एटले ए अंतर्गत जे कई पण वस्तु आपणे स्टडी कर्या छे, बराबर छे, ए बधी ज बाबतो तमारे याद राखवानी छे। आजनो लेक्चर जे छे, बराबर छे, ए अंतर्गत आपणे चैप्टर त्रीजाथी शुरुआत करशुं। चैप्टर बेनी अंदर मित्रों ग्रोथ अने देवू, राइट, एटले के कोईपण इकोनॉमीनो आर्थिक रीते विकास अने साथे साथे करवू पड़तू देवू एना वच्चे जे काई रिलेशन छे, राइट, एना विषे आपणे विगते ए समये स्टडी कर्युं हतुं, बराबर छे। एटले के इंडियन इकोनॉमीना टर्ममां जुओ मित्रों तो अर्थतंत्र ने वेग आपवा माटे भारत देशे एटलू बधुं देवू नथी करवू पड्युं, राइट, एटले के जीडीपी ना 77% सुधी जो देवू करवू पड़े, राइट, तो ए गुड कहेवाय, परंतु एना करता वधारे जो देवू करवामां आवे खास करीने आर्थिक विकासने वेग आपवा माटे तो ए लांबा गाळे एक्चुअली नुकसानकारक छे, बराबर छे। एटला माटे गवर्मेंट ऑफ इंडियाए जे कई पगलाओ लीधा छे, राइट, एना विषे आपणे विगते ते लेक्चरनी अंदर चर्चा करी हती। आ लेक्चरनी अंदर मित्रों हवे आगळनी जे बाबतो छे आपणा माटे इम्पोर्टंट, राइट, इकोनॉमिक सर्वे 2020-21, राइट, એમાં આગળ વધીએ અને ચર્ચા કરીએ। અહીંયા જે કંઈ કન્સેપ્ટ હું સમજાવું છું, બરાબર છે, બધા જ કન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે, કારણ કે એક્ઝામની અંદર એ પૂછાવાના ચાન્સીસ વધારે છે, બરાબર। વેલ ફ્રેન્ડ, શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3। આ ચેપ્ટર જે છે એ મિત્રો એક ઓવરઓલ એનાલિસિસ આપે છે। તમે જાણતા હશો કે વિશ્વની અંદર ઘણી બધી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે। ક્રેડિટ રેટિંગ એજન્સીઓ શું કરે કે જે તે દેશના અર્થતંત્રને ગ્રેડ આપે, રાઈટ, A+, AA+, BB, BBB+, BBB-, રાઈટ, એવા। હવે એ ગ્રેડના આધારે જ ફરક શું પડે, એ ગ્રેડ જો સારો હોય, ફોર એક્ઝામ્પલ, બરાબર છે, A+ અથવા A++, રાઈટ, તો એનો મતલબ એવો થાય કે રોકાણકારોને એક પ્રાઇમરી અંદાજ આવે કે આ દેશનું અર્થતંત્ર કેટલા વેગે જઈ રહ્યું છે અથવા એ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું સેફ છે, બરાબર છે। એટલે ખાસ કરીને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે, રાઈટ, એને આકર્ષવા માટે, રાઈટ, વિદેશી કંપનીઓનો વિશ્વાસ વધારવા માટે જનરલી ક્રેડિટ રેટિંગ એજન્સીસ જે છે, રાઈટ, એના આધારે કરેલ રેટિંગ ખૂબ જ ઉપયોગી થઈ પડતું હોય છે। પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં એવું જોવા મળ્યું છે મિત્રો કે એ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પણ જે તે દેશને રેટિંગ કરે છે, રાઈટ, એમાં પણ ઘણી બધી બાયસનેસ રાખવામાં આવે છે, રાઈટ। એટલે કે ફોર એક્ઝામ્પલ મૂડીઝ અને S&P, રાઈટ, આ બે વિશ્વની અંદર પ્રખ્યાત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે। એટલે એ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ વિશ્વના લગભગ બધા જ દેશોને રેટિંગ આપવાનું કામ કરે છે, તો સ્વાભાવિક છે કે એ ભારતને પણ રેટિંગ આપે છે। અને ભારતની અંદર ભારતની અર્થવ્યવસ્થા છે એ તમે જાણો છો કે વિશ્વની 5મા નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી છે, બરાબર છે। લાસ્ટ ટાઈમ બ્રિટનને પાછળ રાખીને ભારત દેશ વિશ્વની 5મા નંબરની આર્થિક વ્યવસ્થા બની ગયો। એ સાથે સાથે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2025 સુધીમાં ભારતીય અર્થતંત્રને ઇકોનોમીને સ્પેશિયલી $5 ટ્રિલિયન બનાવવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે અને એ દિશામાં પણ મિત્રો ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે, બરાબર। તો જનરલ બાબત એ છે મિત્રો કે વિશ્વના 5મા નંબરનું અર્થતંત્ર હોય મોટું, રાઈટ, એને મિત્રો BBB- અથવા BAA3 આ ગ્રેડ S&P મૂડીઝ દ્વારા આપવામાં આવ્યું છે, મતલબ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા। એટલે કે આ એક એક્સેપ્શન છે ખાસ કરીને કે કોઈપણ અર્થતંત્ર જે વિશ્વના મતલબ કે હાઈએસ્ટ 5 અથવા 10 નંબરના અર્થતંત્રોમાં આવતું હોય, રાઈટ, એને આ પ્રકારનો ગ્રેડ આપવામાં આવ્યો,
રાઈટ, એ પોસિબલ જ નથી મિત્રો. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ કરીને આવા પ્રકારના દેશો રાઈટ, કે જેમનું અર્થતંત્ર ખૂબ વિશાળ હોય, એ જ મલ્ટીનેશનલ કંપનીઓને અથવા વિદેશી રોકાણકારોને ઉપયોગી થઈ પડતા હોય છે. બરાબર છે. એટલે વિશ્વની અંદર બે દેશો અપવાદ છે, જે એક છે ચાઇના અને બીજું છે ઇન્ડિયા, કે જે વિશ્વના 5 અર્થતંત્રોમાં જેનો સમાવેશ થાય છે એને આ પ્રકારનું રેટિંગ આપવામાં આવ્યું છે. બરાબર. એટલે એમ કહી શકાય કે એ રેટિંગ એજન્સીઓ જે છે એ ભારતીય ઇકોનોમી પ્રત્યે બાયસ ધરાવે છે, અથવા ચાઇનીઝ ઇકોનોમી પ્રત્યે બાયસ ધરાવે છે. રાઈટ. વેલ, તો આનાથી ખરેખર શું ફરક પડી શકે ખરો, એ છે એ બાબતનું એનાલિસિસ મિત્રો ચેપ્ટર 3 ઇકોનોમિક સર્વેની અંદર કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલું રેટિંગ, પ્રેઝન્ટ રેટિંગ જે છે, પ્રિલિમ્સની અંદર મિત્રો પૂછાય કે ભારતનું રેટિંગ કયું છે, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ ગ્રેડ છે. બરાબર છે. કારણ કે એને લઈને જનરલી સવાલો પૂછાતા હોય છે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જ્યારે ગ્રેડ આપે, જો લોઅર ગ્રેડ મળે તો એનો મતલબ એવો થાય કે ડિફોલ્ટ થવાના ચાન્સીસ કોઈપણ કંપનીઓ માટે અથવા અર્થતંત્રો માટે રાઈટ, તો એ ડિફોલ્ટ થવાના ચાન્સીસ જે છે એ વધારે છે. રાઈટ. એટલે નુકસાન જવાના, ઇન શોર્ટ તમે કહી શકો. એટલે આ રેટિંગની અસર મિત્રો, મેં તમને કહ્યું એમ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, FII છે રાઈટ, તો એના ઉપર જનરલી વધારે પડતો હોય છે. રાઈટ. વેલ, ભારત દેશનું અર્થતંત્ર ખરેખર આ રેટિંગના કારણે નુકસાનમાં જઈ શકે તેમ છે? જવાબ છે એકચ્યુઅલી ના. એનું કારણ એ છે મિત્રો કે બે મુખ્ય બાબતો ભારત દેશે ઇવન કોરોના સમયમાં પણ મેન્ટેન કરી રાખી છે. એમાં પહેલું છે મિત્રો ફોરેન કરન્સી ડોમિનેટેડ ડેટ. રાઈટ. એટલે કે ભારત દેશનું ફોરેન કરન્સીમાં દેવું વધારે નથી, આ પહેલી બાબત છે અને જે ખૂબ જ અગત્યની છે. હા, દેવું છે GDPના અમુક ટકા, પરંતુ ફોરેન કરન્સીમાં નથી. અને બીજી બાબત છે મિત્રો ફોરેક્સ રિઝર્વ. ભારત દેશનું ફોરેક્સ રિઝર્વ જાન્યુઆરી 2021ના રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે મિત્રો એ પ્રીવિયસ યર કરતાં પણ વધારે છે. એકચ્યુઅલી કોવિડના કારણે એ ઘટવું જોઈએ, પરંતુ ઘટવાના બદલે એ સતત વધતું રહ્યું છે. એ શા માટે વધતું રહ્યું છે, એની પાછળ કયા બીજા કારણો છે, એના વિશે મિત્રો આપણે આવનારી સ્લાઇડોમાં અથવા આવનારા લેક્ચરોમાં એના વિશે વિગતે સ્ટડી કરીશું. બરાબર. તો ફોરેક્સ રિઝર્વ જે છે એ વધારે છે, પ્લસ ભારતની દેવું જે છે રાઈટ એ ફોરેન કરન્સીમાં ઓછું છે, પ્લસ મિત્રો સાથે સાથે ભારતીય કરન્સી જે છે રૂપીસ રાઈટ, એ રૂપીસ ડોલરની સાપેક્ષમાં ઘણું બધું ઓછું ફ્લક્ચ્યુએશન મિત્રો પ્રીવિયસ યરમાં એમાં જોવા મળ્યું છે. રાઈટ. તો આ અમુક બાબતો પરથી જાણી શકાય કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જો નેગેટિવ ક્રેડિટ રેટિંગ કરે રાઈટ, તો પણ રોકાણકારોમાં કોઈ ફરક પડે નહીં. ફોરેક્સ રિઝર્વ મિત્રો ક્યારે વધતું હોય છે? જ્યારે FDI આવે, FII આવે, આપણું ઇમ્પોર્ટ ઘટે, એક્સપોર્ટ વધે, બરાબર છે, રેમિટન્સ વધે, તો આ બધી બાબતોને કારણે ફોરેક્સ રિઝર્વ જનરલી વધતું હોય છે. રાઈટ. તો એમ કહી શકાય કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓના કારણે, ખાસ કરીને S&P અને મૂડીઝના કારણે, ભારતની ઇકોનોમી પર એની કોઈ વધારે વ્યાપક અસર નથી થઈ. ખાસ કરીને એમણે નેગેટિવ ક્રેડિટ રેટિંગ કર્યું છે રાઈટ, અથવા લોઅર ક્રેડિટ રેટિંગ કર્યું છે એટલા માટે. બરાબર છે. તો આ બાબત આ ચેપ્ટરની અંદર વિગતે ચર્ચવામાં આવી છે, તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. વેલ ફ્રેન્ડ્સ, આગળ વધીએ અને ચર્ચા કરીએ નેક્સ્ટ ચેપ્ટરની. એ અંતર્ગત એ ચેપ્ટર જે છે મિત્રો ઇનઇક્વાલિટી અને ગ્રોથ, આ બંને શબ્દો જે છે એના ઉપર વ્યાપક રીતે ફોકસ આપે છે અને બંનેની કમ્પેરિઝન કરે છે. હવે ઇનઇક્વાલિટી ખાસ કરીને શેના સંદર્ભમાં હોય, તો કે સંપત્તિના ડિસ્ટ્રીબ્યુશનમાં. રાઈટ. એટલે કે ભારત દેશના અમુક ટકા લોકો એવા છે જેની પાસે દેશની સંપત્તિનો મોટો હિસ્સો છે, અને ભારત દેશનું મેજોરિટી પોપ્યુલેશન એવું છે કે જેની પાસે દેશની સંપત્તિનો ખૂબ નાનો હિસ્સો છે. બરાબર છે. એટલે એ આવકની અસમાનતા છે, સંપત્તિની અસમાનતા છે, અથવા સંપત્તિની અસમાન વહેંચણી છે, એના કારણે ઇનઇક્વાલિટી ઊભી થતી હોય છે. બરાબર છે. અને એ વ્યાપકપણે જનરલી માર્કેટ ટાઈપ ઇકોનોમી હોય તો એમાં ઇનઇક્વાલિટી હંમેશા પ્રિવેલન્ટ હોય જ છે. બરાબર છે. કારણ કે ઘણા લોકો વધારે કમાતા હોય અને મેજોરિટી સેક્શન એવો હોય કે માત્ર એમને 3 ટાઈમનું ખાવાનું મળે એટલું જ કમાતા હોય,
બરાબર છે, તો ઇનઇક્વાલિટી હંમેશા માર્કેટ ટાઈપ ઇકોનોમીમાં રહેવાની છે. હા, જો ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી હોય અથવા સોશિયાલિસ્ટ ટાઈપ ઇકોનોમી હોય તો સંપત્તિની સમાન વહેંચણી રહે, કારણ કે સંપત્તિનો અલ્ટિમેટ માલિક ગવર્મેન્ટ જ ગણાતું હોય છે. બરાબર છે, તો એના બંને અર્થવ્યવસ્થાઓના મતલબ સ્ટેટ ઇકોનોમી અને માર્કેટ ઇકોનોમીના બંનેના પોતાના ફાયદા છે અને બંનેના પોતાના ગેરફાયદાઓ પણ છે. ફાયદા અને ગેરફાયદા વિશે મિત્રો આપણે પ્રીવિયસ આપણા જે ઇકોનોમિક્સના લેક્ચરો છે એના અંદર વિગતે આપણે ચર્ચા કરી છે કે કયા પ્રકારની ઇકોનોમીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, રાઈટ. અને ભારત દેશની ઇકોનોમી તમે જોશો, તમે જાણો છો મિત્રો કે એ મિક્સ ટાઈપ છે, મતલબ કે ગવર્મેન્ટનો કંટ્રોલ પણ છે અને માર્કેટને ફ્રીડમ પણ છે. બરાબર છે, એટલે મિક્સ ટાઈપ ઇકોનોમી ભારતની છે, રાઈટ. હવે મિત્રો, ઇનઇક્વાલિટી અને ગ્રોથ, રાઈટ, આ બંને વિચે કોરિલેશન કયા પ્રકારનું છે એના વિશે હું તમને બ્રીફમાં સમજાવી દઉં. તો સર્વે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઇનઇક્વાલિટી વધે એનો મતલબ એવો થાય કે પોવર્ટી વધે. બરાબર છે, તો જ્યારે ઇકોનોમી વધારે ઝડપથી ગ્રો કરે, વધારે રેટથી ગ્રો કરે, રાઈટ, તો એનો ડાયરેક્ટ મતલબ એવો થતો હોય છે કે એના કારણે મિત્રો ઘણું બધું મતલબ કે રોજગારી જનરેટ થતી હોય છે, રાઈટ. અને ઓવરઓલ જે પોવર્ટી હોય છે, રાઈટ, એ ગરીબી ઘટતી હોય છે અને સાથે સાથે મિત્રો ઇનઇક્વાલિટી જે છે એ પણ ઘટે છે, રાઈટ. એટલે ભારતનું અર્થતંત્ર આ પ્રકારનું છે અને અત્યારે આ પ્રકારની કન્ડિશન છે. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો સ્ટેટ ગવર્મેન્ટ સેના ઉપર ફોકસ આપતી હોય છે, તો કે ખાસ કરીને એમ તો એગ્રીકલ્ચર છે, મેન્યુફેક્ચરિંગ છે, સર્વિસ ક્ષેત્રો છે, આ ત્રણેય ત્રણ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવે. પણ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર હોય તો એના અંદર મિત્રો સૌથી વધારે રોકાણ કરવામાં આવતું હોય છે, કારણ કે એ રોકાણના કારણે ઇકોનોમી ઓવરઓલ ઇકોનોમીનો ગ્રોથ રેટ જે છે વધતો હોય છે. અને સાથે સાથે મિત્રો ગ્રોથ રેટ વધે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, અને એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાના કારણે મિત્રો ગરીબી જે છે એ દેશની અંદર ઘટતી હોય છે અને સાથે સાથે ઇનઇક્વાલિટી પણ મિત્રો ઘટતી હોય છે. બરાબર છે, તો આ બાબત જે છે, રાઈટ, એની ચર્ચા મિત્રો વિગતે ચેપ્ટર 4 ઇકોનોમિક સર્વે વોલ્યુમ 1ની અંદર કરવામાં આવ્યો છે. બરાબર, તો તમારે યાદ રાખવાનું છે કે ઇનઇક્વાલિટી અને ગ્રોથ વચ્ચે કયા પ્રકારનું રિલેશન છે, રાઈટ. તો એ ખૂબ સરળ વાત થઈ ગઈ. ત્યાર પછી છે મિત્રો, ઇનઇક્વાલિટી મેઝર કરવા માટે વિશ્વની અંદર ગીની કોફિશિયન્ટ જે છે એ યુઝ કરવામાં આવે છે. ગીની કોફિશિયન્ટ વિશે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો, કે ગીની કોફિશિયન્ટ જે છે એ શું દર્શાવે છે, તો કે જે તે દેશની અંદર ઇનઇક્વાલિટી કેટલી છે એ દર્શાવે છે. બરાબર, એટલે એમ સમજો તમે મિત્રો કે ગીની કોફિશિયન્ટ કઈ રીતે મેઝર કરવામાં આવે છે. હવે જો મિત્રો, ગીની કોફિશિયન્ટમાં 0 થી લઈને 1ની વચ્ચે રેન્કિંગ કરવામાં આવે છે. બરાબર છે, 0 જો કોઈ દેશનો રેન્ક આવે, બરાબર છે, તો એનો મતલબ એવો થાય કે એ દેશમાં સંપત્તિની એકદમ સમાન વહેંચણી થઈ છે, રાઈટ. તો એને 0 કહેવાય, એટલે સંપત્તિ બધા જ વ્યક્તિઓ પાસે એક સરખી છે, કોઈની પાસે વધારે નથી, કોઈની પાસે ઓછી નથી. અને જો 1 નંબર આવે તો એનો મતલબ એવો થાય, ગીની કોફિશિયન્ટ 1 આવે જે તે દેશ માટે, તો એનો મતલબ એવો થાય મિત્રો કે સંપત્તિની વહેંચણી જે છે એ ખૂબ જ અસમાન છે. મતલબ કોઈ એક વ્યક્તિ પાસે મેજોરિટી સંપત્તિ છે, રાઈટ, અને બાકીના બધા પાસે સાવ ઓછા પ્રમાણમાં છે, રાઈટ, અથવા નીલ છે. એટલે સંપત્તિની વહેંચણીમાં ખૂબ જ મોટો તફાવત છે, રાઈટ. ભારત દેશ જે છે એ આમાં મિડલમાં આવે છે, નહીં કે 1માં અથવા 0માં. બરાબર છે, તો 0 ગીની કોફિશિયન્ટમાં શું કન્સિડર કરે છે અને 1 ગીની કોફિશિયન્ટમાં શું કન્સિડર કરે છે, આ બે બાબતો તમારે યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર આ સવાલ જે છે એ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. હવે મિત્રો, ગીની કોફિશિયન્ટ જે છે એ કઈ રીતે માપવામાં આવે એ જોઈ લઈએ. 0 to 100 એન્ડ 0 to 100, એટલે અહીંયા વસ્તીનું ડિસ્ટ્રીબ્યુશન હશે, અહીંયા આવકનું ડિસ્ટ્રીબ્યુશન હશે. બરાબર છે, આ જે લાઈન છે મિડલ લાઈન, 45 ડિગ્રી લાઈન જેને આપણે કહીએ, બરાબર છે, આ લાઈન, તો 45 ડિગ્રી લાઈન જે છે, રાઈટ, જો કોઈ પણ દેશમાં આવકની અથવા સંપત્તિની એક સમાન વહેંચણી હોય તો એનો ગીની કોફિશિયન્ટ અથવા ગીની લાઈન જે છે એ મિત્રો 45 ડિગ્રી પર આવે.
પણ એવું પોસિબલ જ ના થાય, કારણ કે એવું બની જ ના શકે કે દેશમાં 100 કરોડ લોકો રહેતા હોય તો 100 કરોડ પાસે એક સરખા પૈસા હોય અથવા સંપત્તિ હોય, એટલે એ પોસિબલ ના બને. એટલા માટે આ કર્વ જે છે એ હંમેશા પેરાબોલિક ટાઈપ જ હોય છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો આ રીતે, બરાબર છે? તો એ કર્વને એકચ્યુઅલી મિત્રો લોરેન્સ કર્વ કહેવાય છે, બરાબર? એટલે જેમ જેમ અસમાનતા વધે એમ એમ આ લોરેન્સ કર્વ જે છે એ મિત્રો આ 45 ડિગ્રી લાઇનથી દૂર જતો જાય, બરાબર છે? જો અસમાનતા 50% હોય તો લોરેન્સ કર્વ જે છે અહીંયા સુધી આવે, એના કરતાં વધે તો લોરેન્સ કર્વ જે છે વધારે દૂર જતો જાય પરફેક્ટ ઇક્વાલિટી લાઇનથી, રાઈટ? અને સંપૂર્ણ અસમાનતા હોય તો મિત્રો અહીંયા સુધી આવી જશે, બરાબર છે? એટલે તમે ઇમેજિન કરી શકો કે ગિની કોફિશિયન્ટ કઈ રીતે મપાતો હશે. તો કે એ ડિવાઇડેડ બાય એ પ્લસ બી, એ મતલબ પરફેક્ટ ઇક્વાલિટી લાઇન અને લોરેન્સ કર્વ વચ્ચેનો જે વિસ્તાર છે, બરાબર છે, આ વિસ્તાર એના ભાંગ્યા એ પ્લસ બી, એટલે કે પરફેક્ટ ઇન એ પરફેક્ટ ઇક્વાલિટી લાઇન છે એના નીચેનો પૂરેપૂરો વિસ્તાર, મતલબ એ પ્લસ બી બંને. એટલે ગિની કોફિશિયન્ટ ઇઝ ઇક્વલ ટુ એ ડિવાઇડેડ બાય એ પ્લસ બી. આ જે કાંઈ આંકડો મળશે મિત્રો એ 0 થી 1ની વચ્ચે મળશે, બરાબર છે? 0 એટલે સંપૂર્ણ સમાનતા અને 1 એટલે સંપૂર્ણ અસમાનતા, બરાબર છે? તો આ બાબત ગિની કોફિશિયન્ટ થકી આપણને જાણવા મળે છે કે જે તે દેશની અંદર અસમાનતાની સ્થિતિ કેવી છે, ખાસ કરીને સંપત્તિની આવકની વહેંચણી બાબતે, બરાબર? તો મિત્રો ચેપ્ટર 4 જે છે એ ઇનઇક્વાલિટી અને ગ્રોથ બાબતે આ પ્રકારની ચર્ચા કરે છે, રાઈટ? આના અંદર મિત્રો આપણા માટે અગત્યની બાબત ગિની કોફિશિયન્ટ હતી અને બીજી જે કંઈ મૂળ બાબતો છે મેં તમને એક્સપ્લેન કરી છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે, અને જો યાદ ના રહે મિત્રો તો તમારે તમારી રીતે એને નોટ કરતી જવાની છે, બરાબર છે? વેલ, ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો ચેપ્ટર નંબર 5ની. હવે ચેપ્ટર નંબર 5 જે છે મિત્રો એ હેલ્થકેર બાબતે વિગતે ચર્ચા કરે છે, બરાબર? ખાસ કરીને આ ચેપ્ટરનું ટાઇટલ જ એ લોકોએ એવું રાખ્યું છે કે હેલ્થ કેર ટેક્સ સેન્ટર સ્ટેજ ફાઇનલી. હવે હેલ્થ કેર COVID-19 to 2020માં જે કારણે જે પરિસ્થિતિ એમણે ઊભી કરી છે, રાઈટ, એ ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયો કે ભારત દેશનું હેલ્થ સ્ટ્રક્ચર જે છે, રાઈટ, બધી જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતોમાં, મેન પાવરની બાબતોમાં તેમજ બીજી જે ઇન્ટરરિલેટેડ બાબતો છે, રાઈટ, એના કારણે હેલ્થ આપણું આખું વ્યવસ્થા છે મિત્રો એ ખૂબ જ વધુ પાછળ પડતી છે, રાઈટ? એટલે કે જો આવા પ્રકારનો ડિઝીઝ અચાનક આવી જાય, રાઈટ, તો આપણી સંપૂર્ણ વ્યવસ્થા ભાંગી પડતી હોય છે. હવે અલ્ટિમેટલી હેલ્થ કેર જે છે એ સિસ્ટમ જો પાવરફુલ હોય તો એના કારણે મિત્રો આર્થિક અને સામાજિક વિકાસ પણ થતો હોય છે, બરાબર? એટલે દેશનું અર્થતંત્ર ગ્રો કરતું હોય છે જો આપણી હેલ્થ કેર સિસ્ટમ વધારે મજબૂત હોય તો, બરાબર છે? એટલે ઓવરઓલ હવે પોલિસી મેકર્સના ધ્યાનમાં આવ્યું, રાઈટ, સેન્ટ્રલ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટના, કે હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રાઈટ, પ્લસ એની સાથે જે સંલગ્ન બાબતો છે એના ઉપર આપણે વધારે ભાર મૂકવો જોઈએ, બરાબર? હવે જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા હેલ્થ કેર પાછળ હવે પ્રીવિયસ યરના બજેટ કરતાં ખર્ચ જે છે એ વધારવામાં આવ્યો છે, રાઈટ, આ વર્ષના બજેટમાં, અને સાથે સાથે મિત્રો બીજી ઘણી બધી બાબતો પણ સ્થાપવામાં આવી છે, જેમ કે જે પ્રધાનમંત્રી પેલું ભંડોળ સ્થાપવામાં આવ્યું ખાસ કરીને એ કોવિડ રિલેટેડ બાબતોમાં ખર્ચો કરવા માટે, રાઈટ? એ સાથે સાથે મિત્રો બીજી પણ ઘણી બધી ગ્રાન્ટો આપવામાં આવી રાજ્યોને ખાસ કરીને COVID-19 હેન્ડલ કરવા માટે, રાઈટ? એમાં સેનિટાઈઝર છે, પ્લસ પીપીઈ કિટ્સ છે, રાઈટ, સાથે સાથે વેન્ટિલેટર્સ છે, રસી બાબત છે, રાઈટ, મતલબ કે વેક્સિનેશન ડેવલપમેન્ટ. તો આ બધી બાબતો પાછળ પણ મિત્રો એક્સ્ટ્રા ખર્ચો આ વર્ષે કરવામાં આવ્યો હતો, રાઈટ, ખાસ કરીને પાછલા વર્ષમાં. વેલ, હવે ઇકોનોમિક સર્વે જે છે, રાઈટ, એ હેલ્થકેર બાબતે 5 બાબતોને ધ્યાનમાં લઈ અને ડિસ્કશન કરે છે કે આ 5 બાબતો જે છે મિત્રો આપણે ઇમ્પ્રૂવ કરવી જોઈએ ભારત દેશની અંદર, રાઈટ? એ 5 બાબતોમાં ભારત હેલ્થ કેર સેક્ટરમાં લેગિંગ કરે છે. પહેલું છે મિત્રો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો તો ભારત દેશની અંદર
WHOના નિયમ પ્રમાણે 1000 લોકોએ જેટલા બેડ હોવા જોઈએ એટલા બેડ નથી, અને ભારત દેશની વસ્તી જે છે મિત્રો 130 કરોડ રાઈટ કરતાં વધારે છે, જે 2021માં લેટેસ્ટ આવશે એમાં 130 કરોડ કરતાં વધારે હશે. તો 1000 વ્યક્તિએ 100 મતલબ કે 1000 વ્યક્તિએ જેટલા મિનિમમ બેડ્સની જરૂર પડે એ બેડ્સની ઉપલબ્ધતા નથી. અને જો આવા પ્રકારનો કોઈ પેન્ડેમિક આવી જાય તો મિત્રો આપણી વ્યવસ્થા તદ્દન ભાંગી પડતી હોય છે, રાઈટ? તો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એમાં બધી જ બાબતો આવી છે મિત્રો, બરાબર છે. બીજું છે મિત્રો ટેલિમેડિસિન. હવે ટેલિમેડિસિનને ઘણો બધો પોઝિટિવ રોલ COVID-19ના સમયમાં ભજવ્યો છે. ટેલિમેડિસિન નો મતલબ એવો થાય મિત્રો કે ડૉક્ટર ને પેશન્ટ અથવા ડૉક્ટર અને ડૉક્ટર, રાઈટ, એમના વચ્ચે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી વાર્તાલાપ થઈ શકે અને રોગોનું નિદાન લાવી શકાય અથવા બીજી કંઈ ઇમ્પોર્ટન્ટ બાબતો જે છે એને ડિસ્કસ કરી શકાય, બરાબર છે. પેશન્ટને કઈ દવા લેવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, બધી બાબતોનું સજેશન કરી શકાય. એટલે છેક રૂરલ એરિયામાં રહેતો વ્યક્તિ હોય એને પણ સારામાં સારા સર્જનની ટ્રીટમેન્ટ ટેલિમેડિસિન થકી મળી શકે એમ છે, રાઈટ? તો આ એક જે છે એ સૌથી વધારે અગત્યનો પોઈન્ટ રહ્યો છે, રાઈટ? તો ટેલિમેડિસિનને ક્ષેત્ર જે છે આખું એ પણ ભારત દેશનું એટલું બધું પેલું નથી વિકસિત, કારણ કે ટેલિમેડિસિનને ખરા અર્થમાં શક્ય બનાવવા માટે પહેલાં તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશની અંદર ઇવન રૂરલ એરિયામાં પણ વિકસાવવું પડે, બરાબર છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોય અથવા કમ્પ્યુટર્સ ના હોય અથવા બીજી કઈ જે સુવિધાઓ છે ના હોય તો મિત્રો ટેલિમેડિસિન જે છે શક્ય બનતું નથી, રાઈટ? તો ઇકોનોમિક સર્વે સજેસ્ટ કરે છે કે સૌપ્રથમ તો હેલ્થ મતલબ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને પાવરફુલ કરવું, અને સાથે સાથે મિત્રો ઈ સંજીવની કરીને એક પ્લેટફોર્મ ડેવલપ કરવામાં આવ્યું છે. એ પ્લેટફોર્મ ખાસ કરીને ટેલિમેડિસિન બાબતે ડેડિકેટેડ છે. હવે એ પ્લેટફોર્મ પર મિત્રો ડૉક્ટર અને પેશન્ટ બંને સામસામે મળી ICTના માધ્યમથી રોગોનું નિદાન લાવી શકે, અને સાથે સાથે ડૉક્ટરો વચ્ચે પણ જે અમુક અગત્યની બાબતોની ચર્ચા કરવાની હોય છે એ પણ મિત્રો ઈ સંજીવની પ્લેટફોર્મ પરથી કરી શકાય છે, બરાબર છે. તો તમારે યાદ રાખવાનું છે કે ઈ સંજીવની પ્લેટફોર્મ જે છે એ ટેલિમેડિસિન માટે ડેડિકેટેડ છે. એને લઈને પણ મિત્રો ઘણા બધા સવાલો પૂછવાની શક્યતા છે, બરાબર છે. ત્યાર પછી છે મિત્રો નેશનલ હેલ્થ મિશન 2017માં મિત્રો ડિક્લેર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત મિત્રો ઘણા બધા ડેવલપમેન્ટ થયા છે. રિસેન્ટલી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, રાઈટ, એ પણ મિત્રો આનો જ સબ કમ્પોનન્ટ છે કે એ અંતર્ગત જે કે પેશન્ટની માહિતીઓ જે છે, રાઈટ, એ બધી મિત્રો ડિજિટલી સંગ્રહ કરવામાં આવે, રાઈટ? મતલબ એને એ ઇન્ફોર્મેશન જે છે એ બધી ડિજિટલી ઉપલબ્ધ કરવામાં આવે જેથી કરીને બીજા ઘણા બધા ખર્ચાઓ ઘટાડી શકાય અને બીજી ઘણી બધી સરળતાઓ વધારી શકાય. હા મિત્રો, નેશનલ હેલ્થ મિશન જે છે એ અંતર્ગત પણ બીજી અગત્યની એક બાબત છે કે આયુષ્માન ભારત યોજના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે લોન્ચ કરી છે, બરાબર છે. તો એ અંતર્ગત પણ તમે જાણતા હશો કે 10 કરોડ કરતાં વધારે ફેમિલીઝને એમાં સાંકળવામાં આવ્યા છે. 1500-1600 કરતાં વધારે ડિઝીઝ માટે સારવાર આપવામાં આવે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી કેર એ અંતર્ગત આપવામાં આવે છે. એનું ઘણું બધું પોઝિટિવ રિઝલ્ટ પણ મળ્યું છે. અત્યાર સુધીમાં મિત્રો ઘણા બધા ફેમિલીએ ઘણા બધા લોકોએ એનો લાભ પણ ઉઠાવ્યો છે. વર્ષની અંદર મિત્રો 5 લાખ રૂપિયાની સહાય પણ, મતલબ કે 5 લાખ સુધીનો જો ખર્ચો હોસ્પિટલ થાય, રાઈટ, તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપતી હોય છે, બરાબર છે, આ યોજના અંતર્ગત. તો આયુષ્માન ભારત યોજના જે છે, રાઈટ, એ ખૂબ જ સક્સેસફુલ રહી છે. અને કોવિડના સમયમાં પણ મિત્રો કોવિડ ટેસ્ટિંગ છે, કોવિડ રિલેટેડ જે કંઈ દવાઓ છે, ટ્રીટમેન્ટ છે, એ બધી બાબતોને પણ મિત્રો આયુષ્માન ભારત યોજના અંતર્ગત સમાવવામાં આવી હતી, બરાબર છે. તો એને મિત્રો હજુ વધારે મજબૂત કરવાની જરૂર છે. ત્યાર પછી અગત્યનો પોઈન્ટ જે છે ઇકોનોમિક સર્વે જે સજેસ્ટ કરે છે એ છે મિત્રો બજેટનો ખર્ચો, રાઈટ? એટલે કે GDPની અંદર ઇકોનોમી, મતલબ કે ખાસ કરીને હેલ્થ કેર બાબત જે છે, રાઈટ, એને માત્ર 1% અત્યાર સુધી તો 1% અને 1% કરતાં ઓછો કન્ટ્રીબ્યુશન રહ્યું છે, રાઈટ? મતલબ GDPના 1% ખર્ચો મિત્રો હેલ્થ પાછળ ખર્ચવામાં આવે છે.
તો ઇકોનોમિક સર્વે એવું કહે છે કે જીડીપીનો ઓછામાં ઓછું 2.5-3 ખર્ચો હેલ્થકેર પાછળ કરવામાં આવે, રાઈટ? તો ભારતના લોકો દ્વારા આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, એટલે કે OOPE, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચરનો મતલબ એવો થશે કે જ્યારે પણ કોઈ પણ લોકો બીમાર પડે, રાઈટ, લોકો બીમાર પડે તો એમની જે કંઈ સેલેરી હોય, આવક હોય, રાઈટ, એમાંથી મોટાભાગનો ખર્ચો મિત્રો એમને દવાખાને આપવો પડતો હોય છે, બરાબર છે? તો ઇકોનોમિક સર્વે એવું કહે છે કે જો હેલ્થકેર પાછળ GDPના 1% વધારીને 2.5-3 ખર્ચો કરવામાં આવે તો મિત્રો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર જે છે લોકોનો એ 65% જે હાલમાં થઈ રહ્યો છે એનાથી મિત્રો 35% સુધી લાવી શકાય, મતલબ એટલો એને ઘટાડી શકાય, બરાબર છે? તો આ આંકડાઓ જે છે તમારે યાદ રાખવાના છે. OOPEનો મતલબ થશે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, બરાબર છે? તો આ ખૂબ એક અગત્યની બાબત છે, એને લઈને પણ મિત્રો સવાલ પૂછાવાની આવનારી એક્ઝામોમાં શક્યતા ઘણી બધી વધારે છે. ત્યાર પછી છે મિત્રો મિટિગેટિંગ ઇન્ફોર્મેશન એસિમેટ્રી. હવે મિત્રો આ ટોપિક જે છે આખું એવું સજેસ્ટ કરવા માગે છે કે ભારત દેશની અંદર મોટાભાગના પેશન્ટો છે એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવાનો મતલબ ટ્રીટમેન્ટ લેતા હોય છે, બરાબર છે? હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં મિત્રો ખર્ચો પણ વધારે થતો હોય છે અને સાથે સાથે મિત્રો પ્રાઇવેટ હોસ્પિટલો જે હોય, રાઈટ, એ પોતપોતાની રીતે ચલાવતા હોય છે લોકો, રાઈટ? એટલે એ લોકો પાસે કોઈ પણ પ્રકારનો વિગતે ડેટા હોતો નથી, રાઈટ? એટલે કે કોઈ પણ એક રોગ હોય, ફોર એક્ઝામ્પલ કે જે તે વિસ્તારમાં સ્પ્રેડ થયો હોય, રાઈટ, તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જો એ પેશન્ટ જાય તો ગવર્મેન્ટ પાસે એની બધી જ ડિટેલ આવી જતી હોય છે અને એને યોગ્ય પગલાં લઈ શકાતા હોય છે. પણ પ્રાઇવેટ હોસ્પિટલો જે છે એ બાબતો ડિસ્ક્લોઝ ના કરતી નથી અને સાથે સાથે મિત્રો એની બીજા ઘણા બધા નુકસાન પણ છે પ્રાઇવેટ હોસ્પિટલોના. તો ભારત દેશની અંદર હાલની વાત કરીએ મિત્રો તો ગવર્મેન્ટ બેડની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે, પ્રાઇવેટ બેડ્સની ઉપલબ્ધતા ખૂબ વધારે છે અને સાથે સાથે જે ઓવરઓલ પિક્ચર કોઈ પણ બાબતને કંટ્રોલ કરવા માટે જોઈએ, રાઈટ, તો એના માટે મિત્રો વિગતે ડેટા જોતો હોય છે, રાઈટ? તો એના માટે મિત્રો પ્રાઇવેટના સહારે કોઈ પણ ગવર્મેન્ટ રહી ના શકે, રાઈટ? તો એમાં મિત્રો ઘણી બધી ઇન્ફોર્મેશન એસિમેટ્રી રહેતી હોય છે, બરાબર છે? એટલે કે ઘણા બધા ગેપ છે આ બાબતે જેને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો આ 5 બાબતો જે છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિમેડિસિન, નેશનલ હેલ્થ મિશન જે અંતર્ગત આપણે વિગતે ચર્ચા કરી, GDPનો ખર્ચો હેલ્થકેર પાછળ અને મિટિગેશન ઇન્ફોર્મેશન એસિમેટ્રી, આ 5 બાબતો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એમાં જે કંઈ આપણા માટે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે એને તમારે નોટ કરતું જવાનું છે, બરાબર છે? ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો ડેન્સિટી ઓફ ડોક્ટર્સ, રાઈટ? મતલબ કે જેવી રીતે મેં તમને આગળ કહ્યું છે કે ભારત દેશની અંદર WHOના એક સ્ટાન્ડર્ડ પ્રમાણે કે કેટલા લોકોએ કેટલા ડૉક્ટર ઉપલબ્ધ હોવા જોઈએ, કેટલી નર્સિસ ઉપલબ્ધ હોવી જોઈએ, કેટલા મિડવાઇફ્સ ઉપલબ્ધ હોવા જોઈએ, બરાબર છે? તો એ બધી બાબતોમાં પણ આપણે ઘણા બધા પાછળ ચાલીએ છીએ. આ ચાર્ટની અંદર મિત્રો ભારત દેશના જે અલગ અલગ રાજ્યો છે એ રાજ્યોમાં મિત્રો પોપ્યુલેશન ડેન્સિટીએ કેટલા ડૉક્ટર ઉપલબ્ધ છે, કેટલી નર્સ વાઇફ્સ, જેને નર્સિસ અથવા મિડવાઇફ્સ આપણે જેને કહીએ, રાઈટ, એ કેટલા ઉપલબ્ધ છે એની ચર્ચા કરી છે, બરાબર છે? હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, સૌથી ઓછું શું છે, સૌથી વધારે કયા સ્ટેટમાં છે, બરાબર? સૌથી ઓછું એટલે શું, તો કે ડેન્સિટી પ્રમાણે ડૉક્ટરનો રેશિયો કયા રાજ્યમાં સૌથી ઓછો છે, ડેન્સિટી પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધારે છે, બરાબર છે? તો આ બે ત્રણ બાબતો જે છે અથવા છેલ્લા 2-3 સ્ટેટો અથવા પહેલા 2-3 સ્ટેટો આ એટલી ઇન્ફોર્મેશન યાદ રાખશો તો પ્રિલિમ્સની અંદર એના અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવશે તો તમે ઇઝીલી એને ટેકલ કરી શકશો. હવે જો મિત્રો આજે વાયએક્સિસ જે છે, રાઈટ, એ ઇન્ડિકેટ કરે છે ડેન્સિટી મતલબ પર 1000 પોપ્યુલેશન, રાઈટ, ઓફ હેલ્થ વર્કર એક્રોસ સ્ટેટ્સ, રાઈટ? એટલે કે 1000 વ્યક્તિઓએ કેટલા ડૉક્ટરો છે અથવા કેટલી નર્સો છે, બરાબર છે? હવે અહીંયા તમે જોઈ શકો કે જે ગુલાબી કલરમાં આપ્યું છે, રાઈટ, એ નર્સોની સંખ્યા બતાવે છે
અને જે ભૂરા કલરમાં આપ્યું છે એ મિત્રો ડૉક્ટરોની સંખ્યા દર્શાવે છે, અને ઉપર જે આંકડાઓ લખ્યા છે આ ઉપર આંકડા એ ટોટલ બતાવે છે. બરાબર, તો એમ જોવા જશો મિત્રો તો ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં 1000 પોપ્યુલેશને 6 નર્સિસ અવેલેબલ છે અને 4 ડૉક્ટરો અવેલેબલ છે. હવે 1000 પોપ્યુલેશનને 6 નર્સિસ અને 4 ડૉક્ટર તે કઈ રીતે ચાલી શકે? તો એની હેલ્થ કેર સિસ્ટમ મિત્રો તદ્દન જો અચાનક કોઈ શોક આવ્યો હોય તો એ પડી જ ભાંગે ડાયરેક્ટ. રાઈટ, તો ઝારખંડમાં ટોટલ મળીને એ 10 છે. બિહારની અંદર પણ મિત્રો 10 છે. ઓડિશામાં એ સંખ્યા 13 છે ટોટલ નર્સિસ પ્લસ એલોપેથિક પ્લસ આયુષ ડૉક્ટર. બરાબર છે. ત્યાર પછી મિત્રો ઉત્તર પ્રદેશ આવે તો ચડતા અને ઉતરતા ક્રમમાં જો તમને ગોઠવવાનું કહે તો ચડતા અને ઉતરતા ક્રમમાં આ જે નંબરિંગ જે છે, નંબરિંગ પ્લસ સ્ટેપ્સ, એ તમારે યાદ રાખી લેવાનું છે. કારણ કે જનરલી એક્ઝામોની અંદર આ ચડતા અને ઉતરતા ક્રમમાં પૂછાવાની શક્યતા વધી જતી હોય છે. બરાબર છે, અને પૂછાતું પણ હોય છે. ગુજરાતની વાત કરીએ મિત્રો તો ગુજરાતમાં પર 1000 પોપ્યુલેશન 14 મિડવાઇફ છે, સોરી 10 જે છે એ નર્સિસ છે અને 9 જે છે એ ડૉક્ટરો ઉપલબ્ધ છે. રાઈટ, મતલબ ડૉક્ટરોમાં એલોપેથિક અને આયુષ બંને આવી જાય તો આ સિનારિયો પણ ઓછો છે. એકચ્યુઅલી મિનિમમ મિત્રો 23 તો હોવો જ જોઈએ, એ મિનિમમ છે. રાઈટ, એ પૂરતો નથી. પૂરતો કેટલો હોવો જોઈએ? તો કે પર 1000 પોપ્યુલેશન 45, મતલબ બંને મળીને મિત્રો 45 હોય એ ખૂબ જ જરૂરી છે. તો જ કોઈપણ પ્રકારની અચાનક આવેલી બાબત હોય એને મિત્રો વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકાય. બરાબર, તો ગુજરાતનું તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતનો રેન્ક આ બાબતે કયો છે. બરાબર, તો અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે કે પંજાબથી લઈને ઝારખંડ સુધી આ રાજ્યો એવા છે કે જેમાં ડેન્સિટી મિનિમમ હોવી જોઈએ એના કરતાં ઓછી છે. રાઈટ, કે જે 23 છે, એટલે 23થી ઓછી ડેન્સિટીવાળા રાજ્યો છે. રાઈટ, અને વેસ્ટ બેંગાલથી લઈ અને કેરળ સુધી, સોરી દિલ્હી સુધી, આ એવા રાજ્યો છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, એટલે કે 45 જે ટોટલ આંકડો છે એના કરતાં ઓછા છે. બરાબર છે, દિલ્હીમાં 41 છે, વેસ્ટ બેંગાલમાં 24 છે. બરાબર, અને મિત્રો કેરળ રાજ્ય એક એવું રાજ્ય છે કે જેમાં હેલ્થ કેર સિસ્ટમમાં મેન પાવર બાબતે નર્સિસની સંખ્યા 23 છે. રાઈટ, અને ડૉક્ટરોની સંખ્યા મિત્રો 42 છે. બરાબર છે, એટલે કે એમ ગણવા જાઓ તો એ ટોટલ એ 1000 પોપ્યુલેશને નર્સિસ પ્લસ ડૉક્ટર્સ એની સંખ્યા મિત્રો 65 છે. એટલે આ જે સંખ્યા છે એ મિત્રો ખૂબ જ પોઝિટિવ કહેવાય કે આ રાજ્ય જે છે કેરળ, રાઈટ, એમાં હેલ્થ કેર વ્યવસ્થા સારી છે, એડિક્વેટ છે. બરાબર, તો સૌથી વધારે કયા રાજ્યોમાં છે અને સૌથી ઓછું કયા રાજ્યોમાં છે, રાઈટ, ડેન્સિટી ઓફ ડૉક્ટર્સ એન્ડ નર્સિસ, રાઈટ, એનો ચાર્ટ હશે આખો. આ ચાર્ટ તમારે યાદ રાખી લેવાનો છે. બરાબર છે, એવું હોય તો તમે તમારી રીતે મિત્રો જે ઇન્ફોર્મેશન મેં તમને શેર કરી છે એ નોટ પણ કરી શકો. બરાબર, ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી મતલબ શિશુ મૃત્યુ દર અને મેટર્નલ એટલે કે માતા મૃત્યુ દર. બરાબર છે, હવે ભારત દેશનો 2019 અને 2020 આ બંને સાલના આંકડા આપ્યા છે અહીંયા, અને ભારત દેશની ભારતના આજુબાજુના દેશો સાથે સરખામણી કરી છે. શિશુ મૃત્યુ દરની વાત કરીએ મિત્રો તો 1000 જીવંત શિશુએ કેટલા શિશુ મૃત્યુ પામે છે એની સંખ્યાની વાત કરીએ મિત્રો તો 2000ની સાલમાં એ આંકડો 66.7 હતો. રાઈટ, એની સરખામણીમાં મિત્રો 2019માં એ ઘટીને થઈ ગયો 32. રાઈટ, તો આ બે આંકડાઓ જે છે એ ખૂબ જ અગત્યના છે, તમારે યાદ રાખવાના છે, એક્ઝામની અંદર એ પૂછાઈ શકે છે. ત્યાર પછી છે મિત્રો ચાઇના છે, બાંગ્લાદેશ છે, રાઈટ, ભૂતાન છે, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, કંબોડિયા, મ્યાનમાર. આ રાજ્યો મ્યાનમારને બાદ કરતાં બીજા બધા દેશો એવા છે કે 2019માં એમનો શિશુ મૃત્યુ દર ભારત દેશ કરતાં ઓછો છે. બરાબર છે, અને મ્યાનમાર જે છે એ એક જ એવું આપણું પાડોશી દેશ છે
કે જેમનો શિશુ મૃત્યુ દર હાલમાં ભારત દેશ કરતાં વધારે છે. તો જો ચડતા અને ઉતરતા ક્રમમાં આજુબાજુના દેશોનું પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી છે મિત્રો પેનલ બી, આ અંતર્ગત માતા મૃત્યુ દર ની આંકડાઓ આપવામાં આવ્યા છે. માતા મૃત્યુ દર મતલબ 1 લાખ જીવંત બાળકોએ, મતલબ કે જે બર્થ થતા હોય છે રાઈટ, 1 લાખ જીવંત બાળકોએ કેટલી માતાઓ જે છે મૃત્યુ પામતી હોય છે, તો એની સંખ્યા આપવામાં આવી છે કે ભારત દેશની અંદર 2000ની સાલમાં એ આંકડો 374 હતો, બરાબર છે, અને એ ઘટીને 2017માં મિત્રો 145 થયો છે, બરાબર છે. એટલે તમે જોઈ શકો કે 50% કરતાં વધારે ઘટાડો થયો છે. એ ખરેખર સારું કહેવાય કે 17 વર્ષની અંદર ભારત દેશે એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. એની પાછળ મિત્રો ઘણા બધા કારણો જવાબદાર છે, બરાબર. પરંતુ આપણા પાડોશી દેશોની સરખામણી કરીએ મિત્રો તો ચાઇના, બ્રાઝિલ, વિયેતનામ આ એવા દેશો છે જે ભારત દેશ કરતાં આગળ છે, રાઈટ. અને બીજા દેશો જેમ કે બાંગ્લાદેશ છે, ભૂતાન છે, ઇન્ડોનેશિયા છે, મ્યાનમાર, કંબોડિયા છે, એમનો મેટર્નલ મોર્ટાલિટી રેટ જે છે એ ભારત દેશની કમ્પેરિઝનમાં વધારે છે, બરાબર છે, 2017ના આંકડાઓ પ્રમાણે, બરાબર છે. આ જે ટેબલ છે ઇકોનોમિક સર્વેની અંદર આપેલું છે, અને ઇકોનોમિક સર્વે એ ટેબલ વર્લ્ડ બેંક પાસેથી લીધું છે, મતલબ એમના એનો રેફરન્સ છે, બરાબર છે. તો આ નંબરિંગ જે છે તમારે યાદ રાખવાનું છે. ઇવન આ સ્ટેટમેન્ટને લઈને પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે મિત્રો, રાઈટ. પ્રિવિયસ યરની એક્ઝામો તમે જોઈ હશે, કદાચ આપી હશે, તો આવા પ્રકારના ક્વેશ્ચન પણ તમે ફેસ કર્યા હશો, બરાબર છે. આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો ભારત દેશની હેલ્થકેર સિસ્ટમ જે છે રાઈટ, એમાં એની કરંટ કન્ડિશન શું છે એ, રાઈટ. હ્યુમન રિસોર્સની બાબતે વાત કરીએ મિત્રો, રાઈટ, તો હ્યુમન રિસોર્સની બાબતે ભારત દેશ જે છે એ WHOના સ્ટાન્ડર્ડને મેચ નથી કરતો, એમાં ઘણું બધું ઓછું છે. ભારતનું ઓવરઓલ ગણીએ તો એ ઓછું છે, પરંતુ કેરળ રાજ્યનું ગણીએ મિત્રો તો એ પૂરતા કરતાં પણ વધારે છે, રાઈટ, જે આપણે ઓલરેડી એક સ્લાઇડમાં સ્ટડી કર્યું છે. તો એ બાબતે ઇમ્પ્રુવમેન્ટ કરવાની ઘણી બધી જરૂરિયાત છે. ત્યાર પછી છે મિત્રો હેલ્થ કેરની ક્વોલિટી અને હેલ્થ કેરની એક્સેસ, રાઈટ, મતલબ જ્યારે પેશન્ટ માંદો પડતો હોય છે રાઈટ, ત્યારે એને મળી, મતલબ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે, પ્લસ સ્વાસ્થ્ય સુવિધા ગુણવત્તાવાળી મળે એની ચર્ચા કરીએ મિત્રો, તો ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝ સ્ટડી 2016 પ્રમાણે ગુણવત્તા અને ઉપલબ્ધતા સ્વાસ્થ્યની બાબતમાં ભારતનો રેન્કિંગ 180 દેશોમાંથી 145મો છે, રાઈટ. એટલે આ જે રેન્કિંગ જે છે રાઈટ, 180માંથી 145 એ મિત્રો તદ્દન ખરાબ કહેવાય, બરાબર છે. એટલે એ ક્ષેત્રે પણ મિત્રો ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની શક્યતા છે અને ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. મેટર્નલ મોર્ટાલિટી રેટ અને ઇન્ફન્ટ એટલે કે શિશુ મૃત્યુ દર, આ બંને બાબતો ઓલરેડી આપણે આગળ સ્ટડી કર્યું છે. એ બંને બાબતોમાં ઘણું બધું મિત્રો ઇમ્પ્રુવમેન્ટ થયું છે, બરાબર છે. એટલે કે એ ઇમ્પ્રુવમેન્ટની પાછળ પણ ભારત દેશમાં સ્વાસ્થ્ય રિલેટેડ ઘણી બધી સર્વિસીસ જે છે, ઘણી બધી યોજનાઓ છે, કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર દ્વારા જે ચલાવવામાં આવી રહી છે એના પાછળ જવાબદાર છે. વેલ ફ્રેન્ડ્સ, હોસ્પિટલાઇઝેશન રેટની વાત કરીએ તો હોસ્પિટલાઇઝેશન રેટ એટલે શું, તો કે પેશન્ટ જ્યારે કોઈ પણ ડિઝીઝ થાય માંદો પડે તો એ હોસ્પિટલમાં દાખલ થાય, મતલબ ટોટલ જેટલા પેશન્ટ બીમાર પડતા હોય છે એમાંથી કેટલા હોસ્પિટલમાં દાખલ થતા હોય છે રાઈટ, એની વાત કરીએ તો 3-4%, એટલે 100-4 વ્યક્તિઓ અથવા પેશન્ટ્સ એ જે છે હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. તો તમે જ હોસ્પિટલાઇઝેશન રેટ જે છે ભારત દેશનો એ પણ મિત્રો ઘણો બધો ઓછો છે, જે આંકડો દર્શાવે છે. OECD કન્ટ્રીઝની વાત કરીએ મિત્રો તો એમાં હોસ્પિટલાઇઝેશન રેટ 13-17% છે, ભારત કરતાં ઘણો બધો વધારે કહેવાય. અને મિડલ ઇન્કમ કન્ટ્રીઝ જે છે, ભારત પણ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ જ છે રાઈટ, તો એ મિડલ ઇન્કમ કન્ટ્રીઓ પણ મિત્રો એવરેજ 8-9% હોસ્પિટલાઇઝેશન રેટ ધરાવતી હોય છે, બરાબર છે. તો ભારત દેશનો હોસ્પિટલાઇઝેશન રેટ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ ઘણો ઓછો છે એમ આપણે કહી શકાય. બીજું મિત્રો,
આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, આ તમારે યાદ રાખવાનું છે મિત્રો, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર OOP, એ પણ ભારત દેશનો હાલમાં એવરેજ 60-65% છે. બરાબર છે, એટલે કે જે ઇન્કમ હોય એના 60-65% તો મિત્રો જ્યારે વ્યક્તિ બીમાર પડે, રાઈટ, ફેમિલીમાં કોઈ બીમાર પડે તો એને પાછો ખર્ચો કરવો પડતો હોય છે, રાઈટ. એટલે એનું સેવિંગ ઘટી જાય. સેવિંગ ઘટે એટલે મિત્રો સ્વાભાવિક રીતે કે દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઘટે, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ ઘટે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ બિઝનેસનું એક્સપેન્શન ના થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ એટલું બધું ના થાય. એના જ કારણે મિત્રો રોજગારી ઓછી જનરેટ થાય. રોજગારી ઓછી જનરેટ થાય તો ગરીબીનું પ્રમાણ વધે દેશમાં. ગરીબીનું પ્રમાણ વધે તો મિત્રો બીજી ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે, રાઈટ, સામાજિક સમસ્યાઓ છે, એ બધી જ બાબતો ઊભી થતી હોય છે, રાઈટ. એટલે તમે કહી શકો કે જો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઓછો કરવામાં આવે અને એ મિત્રો GDPનો ખર્ચો, મતલબ કે હેલ્થકેર પાછળ વધારવામાં આવે, રાઈટ, તો એને ઘટાડી શકાય, જે ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર છે, તો હાઈ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર છે ભારત દેશની અંદર હાલમાં. ત્યાર પછી છે મિત્રો હેલ્થ જે છે, મતલબ સ્વાસ્થ્ય, એ રાજ્યનો વિષય છે, રાઈટ. હવે રાજ્યનો વિષય હોય તો મિત્રો અલગ અલગ રાજ્યો એમની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે, રાઈટ, અલગ અલગ પ્રકારના નિર્ણયો લેતા હોય છે. તો સ્વાભાવિક છે કે મિત્રો એક કોમન માળખું ના બને, જે વધારે આ ઇન્કમવાળા રાજ્યો છે એ વધારે ખર્ચ કરશે, રાઈટ, અને જે ઓછી ઇન્કમવાળા છે એ ઓછો ખર્ચ કરશે. પણ એકચ્યુઅલી એવું થતું નથી, રાઈટ. વધારે ઇન્કમવાળા રાજ્યો જે છે એ વધારે ખર્ચો સ્વાસ્થ્ય પાછળ નથી કરતા, રાઈટ. એ ભારત દેશનો એક ઉલટો વ્યૂ છે, રાઈટ, એટલે કે ઉલટી પરિસ્થિતિ છે. એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જરૂરી નથી કે જે રાજ્યનું GDP વધારે છે, GSDP, એ રાજ્ય હેલ્થકેર પાછળ વધારે ખર્ચ કરતું હશે. બરાબર છે, એટલે એક કોમન માળખું નથી બનતો. સાથે સાથે એક બેસ્ટ એક્ઝામ્પલ પણ આપણી પાસે છે કે કેન્દ્ર સરકારે જે આયુષ્માન ભારત યોજના લાગુ કરી છે, બરાબર છે, જેમાં કેન્દ્ર અને રાજ્યનો શેર હોય છે, તો એમાં અમુક રાજ્યો જેવા કે વેસ્ટ બેંગલ, એમણે આ યોજના લાગુ જ નથી પાડી, રાઈટ. તો લાગુ નથી પાડી તો સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ સ્વાસ્થ્ય બાબતે જે કંઈ બજેટ મળતું હશે એ રાજ્યના લાભાર્થીઓને નહીં મળે. બરાબર, તો બેઝિકલી એ ઘણી બધી પોલિટિકલ હર્ડલ્સ પણ હોય છે, કારણ કે હેલ્થ જે છે એ રાજ્યનો વિષય છે. ત્યાર પછી છે મિત્રો નેશનલ હેલ્થ અકાઉન્ટ્સ 2017 પ્રમાણે 66% સ્પેન્ડિંગ જે છે, રાઈટ, હેલ્થકેર પાછળ દેશની અંદર જે કંઈ સ્પેન્ડિંગ થાય છે એમાંથી 66% તો રાજ્યો દ્વારા કરાય છે, રાઈટ. હવે સ્વાભાવિક છે કે રાજ્યનો ઓલરેડી ઘણી બધી ખોટમાં અથવા ડેફિસિટમાં ચાલતા હોય છે, એમાં પણ હેલ્થકેર પાછળ 66% ખર્ચો રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે અને બાકીનો ખર્ચો કેન્દ્ર દ્વારા કરવામાં આવતો હોય છે. તો આ આંકડો પણ છે એ મિત્રો ખૂબ નિમ્ન કહેવાય, રાઈટ. એમાં પણ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બરાબર છે, તો આ બાબતથી મિત્રો એ ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થા, એટલે કે ભારતમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની કન્ડિશન અત્યારે કેવી છે, એમાં જે અમુક આંકડાઓ જે છે જે મેં તમને કહ્યા છે એ આંકડાઓ તમારે યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામની અંદર મિત્રો પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. વેલ, તો એ જે 5મા નંબરનું ચેપ્ટર હતું મિત્રો એ હેલ્થકેર પાછળ ડેડિકેટેડ હતું અને એમાં જે કંઈ બાબતો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી, રાઈટ, એની ચર્ચા આપણે વિગતે કરી લીધી. હવે ચર્ચા કરીએ મિત્રો ચેપ્ટર 6. ચેપ્ટર 6 જે છે એ રિફોર્મ્સની બાબતે ચર્ચા કરે છે, એટલે કે ભારત દેશને ઇકોનોમીને વેગ આપવા માટે મિત્રો જે અલગ અલગ ક્ષેત્રોમાં જે રેગ્યુલેટરી પ્રોસેસ હોય છે એને ખૂબ જ હળવી કરવી અને એની સાથે સાથે મિત્રો એસ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ અમુક પેરામીટર્સ એવા છે જે આપણે ગયા વર્ષના ઇકોનોમિક સર્વેમાં વિગતે ચર્ચા કરી છે, તો એ બધી બાબતોને મિત્રો ઓછામાં ઓછી કરી શકાય, એટલે કે રેગ્યુલેટરી એન્ફોર્સમેન્ટ જે છે, રાઈટ, એને ઓછામાં ઓછા કરી શકાય, તો એની પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઘણા બધા પગલાઓ પણ લીધા છે, રાઈટ, એની ચર્ચા આપણે કરી લઈએ. તો ઇકોનોમિક સર્વે જે પ્રમાણે ચર્ચા કરે છે, રાઈટ, એની વાત કરીએ મિત્રો તો વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ જે છે, બરાબર છે, એ એક ઇન્ડેક્સ એમણે બહાર પાડ્યો છે, બરાબર છે. ટોટલ 2020ના ઇન્ડેક્સ પ્રમાણે 128 કન્ટ્રીઝનો સમાવેશ હતો,
2015 मित्रों 102 कंट्रीज नो समावेश हतो। इना अंदर मित्रों भारत देश ने अलग अलग पेरामीटर्स प्रमाण अलग अलग रैंकिंग आपवामां आव्या छे। ओवरऑल जे कई एमन प्रोजेक्शन है एमन हूँ तमने अमुक सेंटेन्सीस में माहिती आपी दऊं मित्रों के भारत देश ने अंदर रेग्युलेटरी रिजाइम जे छे ए खूबज पावरफुल छे। राइट, अलग अलग क्षेत्रों अलग अलग रेग्युलेटरी फ्रेमवर्क्स जैसे कायदाकीय माळखाओ जैसे राइट ए बधा घणा बधा पूरता छे, एवुं नथी कि एमां घणा बधा गैप छे। हाँ छे, पण कम्पेर टू अदर कंट्रीज घणा बधा ओछा छे। बराबर छे, एटले के रेग्युलेटरी फ्रेमवर्क भारतनुं खूब सरस छे, परंतु प्रॉब्लम ए छे कि ए रेग्युलेटरी फ्रेमवर्कना अमलीकरण माटे एटले के कोई कायदो छे, नीति छे, पॉलिसी छे, तो एना अमलीकरण पाछळ जे कई बाबतो होवी जोईए जरूरी ए तद्दन खराब छे। बराबर छे, एटले मात्र पॉलिसी के कायदाओ बनाववाथी ए कायदाओ इफेक्टिवली अमलमां आवे ज राइट, अथवा एमनुं रिजल्ट प्रॉपर जे आपणे धार्युं होय ए मळे ज, ए जरूरी नथी। राइट, એ કાયદાનું પ્રોપર અમલીકરણ થાય એ પણ ખૂબ અગત્યની બાબત છે। બરાબર છે, તો મિત્રો અહીંયા આ જે પહેલી બાબત છે રેગ્યુલેટરી એન્ફોર્સમેન્ટ ઓવરઓલ રેન્ક, રાઈટ, એ 2020માં 74મો રહ્યો છે ભારત દેશનો। બરાબર છે, એટલે કે એમ જોવા જાઓ તો એ આપણે ભારત દેશ જે છે એ ઘણું બધું પાછળ કહી શકાય। રેગ્યુલેટરી ફ્રેમવર્ક ખૂબ જ સારું હોવા છતાં એનું એન્ફોર્સમેન્ટ સારું નથી, એટલે કે અમલીકરણ સારું નથી, એટલા માટે આપણે એ રેન્કમાં પાછળ છીએ। સાથે સાથે મિત્રો ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ આર ઇફેક્ટિવલી એન્ફોર્સ ની બાબતમાં ચર્ચા કરીએ તો ભારત દેશનો 128માંથી 104મો રેન્ક આવે। રાઈટ, તો ગવર્મેન્ટ પણ પ્રોપરલી અમલીકરણ જે કંઈ બાબતો છે, કાયદાઓ છે, એમનું નથી કરતી, એનો મતલબ એવો થાય। ત્યાર પછી છે મિત્રો ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ આર એપ્લાઇડ એન્ડ એન્ફોર્સ વિધાઉટ ઇનપ્રોપર ઇન્ફ્લુઅન્સ, એમાં પણ મિત્રો ભારત દેશની પરિસ્થિતિ જે છે વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ પ્રમાણે 107મો છે અને એ ખરાબ કહેવાય। ત્યાર પછી છે મિત્રો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિડિંગ્સ આર કન્ડક્ટેડ વિધાઉટ અનરિઝનેબલ ડીલે, એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થા પણ ભારત દેશની એ ઘણી બધી સમસ્યાઓ ભરેલી છે। રાઈટ, જે મેં તમને કહ્યું કે કોઈ પણ કંપની હોય એને બંધ કરવી હોય તો એ બંધ કરવા માટે પણ મિનિમમ મિત્રો 1400-1500 દિવસોની જરૂર પડતી હોય છે। રાઈટ, જો કોઈ પણ પ્રકારના એ કંપની ઉપર દેવું ના હોય અથવા કોઈ પણ પ્રકારના બીજા કેસો ચાલતા ના હોય તો પણ કોઈ પણ કંપનીને બંધ કરવી હોય ભારત દેશમાં તો એના માટે ઘણા બધા દિવસો લાગતા હોય છે, તો એ માટે મિત્રો એ રેન્ક જે છે 89મો છે। ત્યાર પછી ડ્યુ પ્રોસેસ ઇઝ રિસ્પેક્ટેડ ઇન એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિડિંગ્સ, એમાં ભારતનો રેન્ક જે છે 45 છે। બરાબર છે, એટલે ઓવરઓલ રેન્ક જે છે જો તમને પૂછાય એક્ઝામની અંદર તો એ 75 છે વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ પ્રમાણે। રાઈટ, અને બીજા જે અલગ અલગ ક્ષેત્રોની વાત કરીએ તો એમાં કયા કયા રેન્ક છે એ તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે। બરાબર છે, ત્યાર પછી વાત કરીએ મિત્રો રેગ્યુલેટરી ક્વોલિટી, એટલે કે રેગ્યુલેશનની ક્વોલિટી કેવી છે। જો પર્સન્ટાઇલ રેન્ક રેગ્યુલેટરી ક્વોલિટીમાં વધે, રાઈટ, મતલબ કે 25 થી 50 ઉપર જાય તો એનો મતલબ એવો થાય કે એ રેન્ક જે છે એ જે તે દેશનો ઇમ્પ્રૂવ થાય છે, નહીં કે ઘટે છે। કારણ કે આગળની સ્લાઇડમાં આપણે જે જોયું, જો 128ની નજીક આવે કોઈ પણ દેશનો રેન્ક તો એ ખૂબ ખરાબ કહેવાય, પરંતુ આ પર્સન્ટાઇલ રેન્ક પ્રમાણે અહીંયા જોઈએ મિત્રો તો જેમ જેમ આ પર્સન્ટાઇલ રેન્ક વધતો જાય, રાઈટ, એનો મતલબ એવો છે રેગ્યુલેટરી ક્વોલિટી જે છે એ સારી છે। તો 2019માં મિત્રો ભારત દેશની રેગ્યુલેટરી ક્વોલિટી જે છે, રાઈટ, એ અહીંયા આવે અરાઉન્ડ 46-47 સુધી। બરાબર છે, જે તમે જોઈ શકો। બીજું છે મિત્રો ક્રોસ કન્ટ્રી કમ્પેરિઝન, ભારત દેશની રેગ્યુલેટરી ક્વોલિટી બાબતે બીજા દેશો ચર્ચા કરીએ તો સિંગાપોર, કેનેડા, યુએસ, યુકે અને સાઉથ આફ્રિકા, એમાં રેગ્યુલેશન કરવાની ક્વોલિટી જે છે એ ભારત દેશ કરતાં વધારે સારી છે, અને ભારત દેશની ચાઇના અને રશિયા કરતાં ઘણી બધી સારી છે, મતલબ કે તેના કરતાં વધારે સારી છે એમ કહી શકાય। બરાબર છે, તો આ પણ મિત્રો વર્લ્ડ બેંક દ્વારા જે કંઈ એનાલિસિસ કરવામાં આવ્યું છે કે જે તે દેશની અંદર રેગ્યુલેશનની ક્વોલિટી કેવી છે એ ગ્રાફ અહીંયા આપ્યો છે, એ તમારે યાદ રાખવાનું છે જો પ્રિલિમ્સમાં પૂછાય, રાઈટ, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ 2020 પ્રમાણે એમણે વર્લ્ડ રૂલ ઓફ લો ઇન્ડેક્સ બહાર પાડ્યો છે વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ,
બરાબર છે. એમાં વાત કરીએ કે કાયદાનું જે વ્યવસ્થા જે છે જે તે દેશની અંદર, બરાબર છે, કે કાયદો જે તે દેશમાં સર્વોપરી છે એ પ્રમાણે રેન્કિંગ કરવામાં આવે તો 128 દેશોમાંથી ભારત દેશનો રેન્કિંગ જે છે 69મો છે, રાઈટ? એટલે કે કાયદાનું શાસન જે તે દેશમાં કેવું છે, રાઈટ, એ પ્રમાણે રેન્કિંગમાં ભારત દેશનો નંબર આવે છે 69મો. તો 69 જે છે એ ઓવરઓલ રેન્કિંગ છે, એ તમારે યાદ રાખવાનું છે, પૂછાવાની શક્યતા છે. બીજું છે મિત્રો, એના અંદર જે સબ ઇન્ડાઇસીસ હોય, જેમ કે પીપલ કેન એક્સેસ એન્ડ એફોર્ડ સિવિલ જસ્ટિસ, એટલે લોકો ન્યાયની ઉપલબ્ધતાના રેન્કિંગ પ્રમાણે ભારતનો રેન્ક 115મો આવે, રાઈટ? તો એ ક્ષેત્રે આપણે ખૂબ ખરાબ પરફોર્મન્સ છે. બીજું કે ન્યાયિક પ્રક્રિયામાં અનરિઝનેબલી ડિલેની વાત કરીએ તો એમાં 123મો રેન્ક આવે, જે 128ની તદ્દન નજીક કહી શકાય, બરાબર છે. એટલે ન્યાયના વિલંબમાં ભારત દેશનો રેન્કિંગ ઘણો બધો નીચો છે મિત્રો. ત્યાર પછી જે ન્યાય મળ્યો હોય એનું ઇફેક્ટિવલી પાલન કેટલા પ્રમાણમાં થાય છે એ બાબતે આપણો રેન્ક પણ મિત્રો ઘણો બધો પાછળ છે, જેમાં આપણો રેન્ક 102મો છે આઉટ ઓફ 128. અને અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ કેટલી એક્સેસિબલ છે, રાઈટ? એટલે કે જે પ્રોપર ચેનલમાં લોકો કેસ દાખલ કરતા હોય છે, પછી એના ઉપર પ્રક્રિયા થઈને ન્યાય મળતો હોય છે, એ સિવાયની પણ ઘણી બધી ચેનલો હોય છે, રાઈટ? જેમ કે ગ્રામ ન્યાયાલય છે, રાઈટ, એના થકી પણ લોક અદાલત છે, એના થકી પણ લોકો ન્યાય મેળવતા હોય છે, બરાબર છે. તો એ લોકો માટે કે કેટલું એક્સેસિબલ છે, રાઈટ? તો એમાં ભારતનો રેન્ક સારો છે, પણ ઓવરઓલ જોવા જાઓ તો મિત્રો એ ઘણું ખરાબ પણ કહેવાય, બરાબર છે. 88મો રેન્ક એમાં છે. તો વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ જે છે એમણે વર્લ્ડ રૂલ ઓફ લો ઇન્ડેક્સ જે બહાર પાડ્યો છે 2020નો, એમાં ભારતનું રેન્કિંગ ઓવરઓલ કેટલામું છે અને એના અંદર જે અલગ અલગ પેરામીટર્સ છે એમાં ભારત દેશનો રેન્કિંગ કેટલા કેટલામાં છે એની માહિતી અહીંયા તમને આપી છે. તમારે આ બાબતો યાદ રાખવાની છે, બરાબર છે. અને રૂલ ઓફ લોની મિત્રો ક્રોસ કન્ટ્રી કમ્પેરિઝન કરીએ તો સિંગાપોર, કેનેડા, યુએસ, યુકે ભારત દેશ કરતાં આગળ છે, અને સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ચાઇના, રશિયા જે છે એ મિત્રો પાછળ છે, રાઈટ? રૂલ ઓફ લો ઇન્ડેક્સ જો મિત્રો તમારો મતલબ કે ઇન્ડેક્સમાં પર્સન્ટાઇલ વધારે હોય એનો મતલબ એવો થાય કે કાયદાનું શાસન શ્રેષ્ઠ છે અને વધારે પડતું છે, અને ઓછું હોય તો એનો મતલબ એવો થાય કે તાનાશાહી જે તે દેશમાં વધારે છે. તો ભારત દેશ કરતાં કેટલા દેશો આગળ છે, કેટલા દેશો પાછળ છે એ તમારે હંમેશા ધ્યાનમાં રાખીને ચાલવાનું છે, બરાબર છે. તો મિત્રો આ બધી બાબતો થઈ આજના લેક્ચરની, જે અંતર્ગત આપણે ખૂબ જ અગત્યની બાબતોની ચર્ચા કરી કે જેના અંદર ઇકોનોમિક સર્વેની અંદર ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ચેપ્ટર્સ જે છે, રાઈટ, એ ચેપ્ટરની અંદર આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ બંનેના પર્સપેક્ટિવમાં જે જે બાબતો ઇમ્પોર્ટન્ટ હતી એની આપણે ચર્ચા કરી, બરાબર છે. આ બધી બાબતો તમારે નોટ કરતી જવાની છે, રાઈટ, અને સાથે સાથે રિવાઇઝ પણ કરતી રહેવાની છે જેથી કરીને એક્ઝામની અંદર તમને ખૂબ ઉપયોગી થઈ પડે. વેલ ફ્રેન્ડ્સ, આવનારા લેક્ચરમાં આગળના ચેપ્ટર્સ જે છે, રાઈટ, એની વિગતે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.